श्री रामदूत म्यूजिक नानु एवं पंखी ना माला जेवु गाम अन गामनी मालपा ए गामना काठे साहेब नदी से साहेब नदी अन नदी ना हामा काठे गरीब मानस पोते भाग्यु वावे साहेब कणबी पटेल नी वाड़ी नी मालपा सताणी परिवार नी मेलडी आवे त्यारे खाली 5 मिनिट नो प्रसंग मा मेलडी शू करे छे પણ જ્યારે ચોમાસાની ઋતુ બરોબર આવી ગઈ છે ખેડૂતો બધાએ પોતાના ખેતરની માલપા વાડીની માલપા ખેતી બરોબર કરી નાખી છે તૈયારી વાવણીની માલપા બિયારણ ખાતર જે કાંઈ લાવવાનું તો આવી ગયું પોતાના ઘરે અને સાહેબ જે ગરીબ ખેડૂત એક કણબી પટેલની વાડીની માલપા ભાગ્યું વાવતો હતો અને આમથી આથમણી દિશાની માલપાથી ગાલી ખરીયું જેવી વાદળીઓ મંડી સડવા સાહેબ ઘરની માલપા હું છે કે નથી આપણા ઘરેથી બાયુને ખબર હોય આપણને ન ખબર હોય છે વાદળિયું ઘટાટો પામ વાદળા મંડ્યા વાદળા ફેલાવા એટલે ગરીબ ભાઈ સાહેબ ઝૂંપડાની માલપા રહેતી એક દીકરો એક દીકરી નવક વર્ષનો દીકરો છે 11 વર્ષની જેને દીકરી છે સાહેબ એ પેટીની માલપા લોટ છે કે નથી સાહેબ એ આપણા ઘરેથી બેયનું બાયુને ખબર હોય ગરીબડી બાઈએ પોતાના ધણીને એટલું કીધું સ્વામીનાથ સાંભળ્યું શું આ વાદળા એટલા બધા સીડ્યા છે જો કદાચ વરસાદ આવી જાય છે નદીમાં પૂર આવી જાય છે તો પછી ગામની માલપા દહીણું દળાવવા હું કે તમે જઈ નહીં શકીએ અને તેથી સાહેબ ગરીબ ખેડૂત એટલું કીધું તો ગાંડી આ ચોમાસાની ઋતુ છે ઘરમાં શેક નથી એ તારે મને કહેવું તો જોઈએ ને દહીણું કરી નાખ સાહેબ હુંપડાની માલપા દાણા લઈ અને હોયા ન હોયા દહીણું કર્યું ન કર્યું ઠેલીની માલપા ભરી અને ગરીબડી બાઈએ માથે મેકું કારણ કે નદી વટીને ગામની અંદર જાય ત્યારે ઘંટીએ દહીણું દળાય લોલા ગરીબ ખેડૂત એટલું કીધું તો હાલ હું તારી હારે આવું થોડું જાજુ હટાણું કરી લઈને નદી આવી જાય 2-5 દિન નદી નો ઉતરાય તો આપણે જઈશું ક્યાં આપણા છોકરા શું ખાય છે અને સાહેબ પોતાની ગરીબડી બાઈની માથે દહીણું રહી ગયું છે ભાઈના હાથમાં ખાલી ઠેલી બે માણસ નદી વટાવીને ગામની માલપા ગયા અને સાહેબ ઉપરવાસ મુશળાધાર વરસાદ પડેલો નદીની માલપા થોડું થોડું નીર આવી ગયું સાહેબ બે માણસ એ નદીના આ કાંઠેથી સાહેબ હામા કાંઠે જ્યાં પોતાનું ઝૂંપડું છે પોતાના ફૂલકાની સામે આમ નજર કરી ઝૂંપડાની સામે અને થોડું થોડું અંધારું થઈ ગયું સાહેબ બાઈને કીધું કે હવે ભગવતીએ ધાર્યું એ થાય યાર હું બેઠો છું ને મારું બાવડું થોય હમણાં વ્યાજ આવી હામા કાંઠે સાહેબ નદીના અડધા પટે ગયા ભીષણ હમાણું કમર હમાણું સાતી હમાણું સાહેબ ગરદન હમાણું બે માણાને પાણી થયું સાહેબ પણ બે માણાને પોતાના ભૂલકા જે પંખીડા બે નોધારા ઝૂંપડામાં હતા ને એની સામે આ મીટ મંડાઈ ગયેલી પણ પોતે પોતાનો ધણી હિંમત નો આરતી હમણાં વ્યાજ જઈશું હમણાં પાણી ઉતરી જાય છે સાહેબ જેમ જેમ આગળ ડગલા માંડ્યા માથા ઢક પાણી થઈ ગયું બાઈના માથેથી દળેલો જે લોટ હતો દહીણું વીયું ગયું હાથમાંથી છૂટી ગયું પોતાના ધણીના આ ખંભે જે કોથળી હતી હાથે કરિયાણું એ ઠેલી વહી ગઈ પછી પોતાના ધણીએ પોતાની પત્ની નામ બથ ભરી લીધી પણ સાહેબ ત્યાં તો પાણીના મોજા માથે ફરી વળ્યા અને તળીએ બેયના પગ જે હતા એ બેયને પાણીએ ઉપાડ્યા હોય છે બે માણસ પાણીની માલપા તણાઈ ગયા ક્યારેક પાણીની માલપા ત્યાં મોટું બે માણસનું બહાર નીકળે ઝૂંપડું દેખાય પાછા પાણીમાં વ્યાજ આવે બહાર નીકળે તો ઝૂંપડું દેખાય આમ કરતા કરતા બેયને જળ સમાધિ લાગી મેઘલી અંધારી રાત મળી છે સાહેબ ઓલા બે ભાઈ બેન ભૂલકા 13 વર્ષની દીકરીએ સાહેબ તેલનો એક નાનો એવો દીવો કરી અને બે માવતરની રાહ જોઈ જોઈને મેઘલી અંધારી રાતે બે ભાઈ બેન હુઈ ગયા છે સાહેબ હુઈ ગયા એટલું નહીં પણ દિવસ ઉજો અને નદીનું પૂર ઉતરી ગયું અને જે વાડી પટેલની વાવતા એ કણબી પટેલ વાડીએ આંટો મારવા આવ્યો ત્યારે બે ભૂલકાને ઝૂંપડાની માલિપા રોતારો જોઈને બે ને ખેડૂએ માથે હાથ મેકીને કીધું ક્યાં ગયા તમારા માવતર કેમ રહો છો કાકા અમારા માને બાપ તો દહીણું દળાવવા માટે કાલ હાંજના ગયા છે હજી આવ્યા નથી પણ સાહેબ ડાયો સમજુ એ કણબી પટેલો વાતને પી ગયો નદીની સામે આમ નજર કરી ને ખેડૂ એ કણબી પટેલે મનમાં વિચાર કર્યો કે મારો ભાગ્યો મારો ખેડૂને જો કદાચ ગોઝારણ ગળી ગયું હોય ને તો આ નદી ગળી ગયો આ છોકરા કાંઈ જાણતા નથી સાહેબ એ થોડી વાર
બે બાળકની માથે હાથ મેકીને એટલું કીધું હમણાં તમારા માવતર ગમે નહીં આવી થઈને આથી ગોતીને લાવું. ગામની માલપા ગયો, શેરીએ શેરીએ આંટો માર્યો, ઘંટીવાળા ન્યા ગયો. ઘંટીવાળાએ જાણ આપી કે આ તમારા બે ભાગ્યા હતા ખેડૂત, બે માણા દૈણું દળાવીને તો વ્યા ગયા છે. દુકાને પૂછ્યું, દુકાનવાળાએ કીધું કરિયાણું ખરીદી કરીને અહીંથી વ્યા ગયા છે. પછી સાહેબ મનની માલપા વાતને પી ગયો કે મારા ભાગ્યો બે માણસ ખેડૂત ગયા હોય તો આ નદીની માલપા ગયા, બાકી બીજે ક્યાંય ન હોય. સાહેબ નદીના કિનારે કિનારે કણબી પટેલના દીકરાએ ત્રણ દી બેયની ખોળ કરી, પાંચક ગામના સીમાડાની માથે ઓવાળે જ્યાં બેયની લાશો નીકળી ગયેલી, એમના બેયના મડા ગાંઠ પડી ગઈ, બધું ભરી છે. ઓવાળની માલપાથી બળદગાડાની માલપા લાવી અને એની વાડીના સેટે બેયનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. સાહેબ ઓલા બેય નોધારા ફૂલકા. સાહેબ એ કણબી પટેલને એટલું કહે છે, કાકા અમારે આગળ પાછળ તો કોઈ નથી, પણ અમને જો જવા દો ને તો હવે એમ અમારા મોહાળમાં વ્યા થાય, બીજે ક્યાં જાય. જોજો સાહેબ, ઘણા મોહાળના બળે જીવતા હોય કે અમારા મામા છે ને, અમારા મામા છે, અમારી માથે ગમે એવું દુઃખ હોય તો મારા મામાને ખાલી જાણ થાય અમારું દુઃખ ભાંગી જાય. સાહેબ આવો પણ જેનું ખાનદાન મોહાળ હોય છે. એટલે સાહેબ એ આમાં દયા ન હોય ને સાહેબ, મન મેલા જેના તન ઉજળા આતમ ભાત અનેક પંડ સ્વારથ ને પાલટે પછી કાકા વાતું કરોડે. 13 વર્ષની દીકરી એટલું કીધું, કાકા જો અમને રજા દો તો અમે અમારા મોહાળમાં વ્યા જાય, હવે અમારા માવતર નથી, તમારી વાડીમાં અમે શું કરીએ. ત્યારે સાહેબ ખીચામાંથી નાની એવી ડાયરી કાઢી અને કણબી પટેલે એટલું કીધું, તારા માવતરનો આટલો ઉપાડ છે, આ ઉપાડ વળી રહે ત્યાં સુધી બે ભાઈ બહેન મજૂરી કરો ને પછી તમને જવા દઈશ, ત્યાં સુધી ખબરદાર વાડીમાંથી ક્યાંય જતા નહીં. સાહેબ ઉપર આપને નીચે ધરતી, માવતર વગરના બે પહોળા. સાહેબ એ ભાઈ બેન બે તનતોડ મહેનત કરે, પણ એક દી સાહેબ શેઠે કોઈ બોરડી ખીજડીયા નાના નાના ખેડૂ હાથની માલપા કોદળી આપીને કીધું કે આટલો શેઠો સાફ કરી નાખ. નાનો દીકરો સાહેબ હાથની માલપા ઝરેલા આપણી ભાષામાં કઈ ફોટલા પડી ગયેલા. રાતે ભાઈ હુતેલો ને બેન આમ હથેળીમાં જોઈ ગયો, મારા ભાઈને આ દુઃખ, હવે મરી જાય તો અહીં રહેવું નથી, મારા ભાઈને અહીં રહેવા નથી દેવો. અને સાહેબ વાડીએ કોઈ નતું, રાતના એકના ટકોરે પોતાની બેને ભાઈને ટાપલી મારીને કીધું કે ભાઈ હવે અહીંથી મંડવી ભાગવા. પણ બેન ક્યાં જાયશું, જો આ કણબી પટેલને ખબર પડી જાય છે ને તો બેયને મારશે, મને મારશે ને તને મારશે. ભાઈ જો હાથમાં આવી જાયશું તો માર સહન કરી લઈશું, અને જો કદાચ હાથમાં ન આવી તો મોહાળ ભેગા થઈ જાય, મોહાળની માલપા આપણા મામા છે ને આપણને બેયને હાંસવી લેશે. અને સાહેબ બે ભાઈ બેન મંડ્યા ભાગવા. પણ સાહેબ જેને કેડા નહીં જોયેલા, માર્ગ નહીં જોયેલો, રાતે બેનની ક્યાંક ચુંદડી જાળાની માલપા ભરાઈ જાય, ક્યાંય ભાઈને ઠેસ લાગે, ભાઈ પડી જાય તો બેન પાછો ઉભો કરે. એ સાહેબ આમ કરતા કરતા વહેલું પરોડિયું અંજવાળું થવાની તૈયારી, અને બેને ભાઈને કીધું કે ભાઈ હવે મંડ ભાગવા નગર, ખબર પડી જાય છે તો આયત આવી જાય છું. તેથી ભાઈ એટલું કીધું કે બેન હવે મારાથી ભગાય એમ નથી. અને તેથી સાહેબ પોતાના મામાને યાદ ન કરેલા, મરી ગયેલા માવતરને ન યાદ કર્યા, પણ મોહાળની માલપા ક્યાંક આંટો દેવા જતા હોય છે, નાના ગોખલામાં મોહાળમાં મેલડી બેઠી છે ને દીકરીએ મોહાળું મેલડીને નાની એવી સુંદરીનો શેડો આમ કરીને કીધું કે મા મારે તો હવે માય નથી બાપય નથી, પણ જો મારી માએ બાળપણમાં ક્યારેક તારી સેવા પૂજા કરી હોય ને ત્યારે મઠે જો હંજવારી મારી માએ કાઢી હોય ને તો મારી મોહાળું મેલડી વારે આવજે. એ સાહેબ આટલું બોલ્યા ને ત્યાં નાના એવા ગોખલાની માલપાથી મારી મેલડી 80 વરાની ડોસી બની અને મોહાળમાંથી મારી મેલડી ધોળી. ઓ સાહેબ અને સાહેબી બુઢીને પોકાર કર્યો ને ડોસી આવી. ઓ સાહેબ ગણગણતી દોઢ મેકીને બે ભાઈ બેન પાછળ જોતા જાય આગળ ભાગે. ભાઈએ પછી બેને ભાઈનું બાવડું પકડ્યું કે હાલ ભાઈ હું તને દોડાવું. બે ભાઈ બેન દોડ્યા આવે અન મારી ડોસી આગળ કેળાના કાંઠે રાજુભાઈ આમ લાકડી કરીને ઉભી રહ્યો. એ ક્યાં જાવશો? મારી અમારા મોહાળમાં જઈશ. મોહાળમાં શું કામ? તમારા મા બાપ ક્યાં ક્યાંથી આવો છો? કે મારી મા ને બાપ તો હતા પણ અત્યારે નથી. અમારા માવતરે તો શેટાનું ગામતરું કરી નાખ્યું છે, કોઈનો આધાર નથી. એક મામાનો આધાર આશરો લેવા માટે મોહાળમાં જઈ કે તો આમ પાછુવાળી જોવો છો રોવો છો શું છે? મારી એક ગરીબડા છે ખેડૂની પટેલની વાડીએથી ભાગ્યા છે, પટેલે એમ કીધું કે પૈસા ન મળે ત્યાં સુધી અહીંથી જવા નહીં દઉં. મારી પટેલ પાસે આવે છે કે નહીં એને જોતા આવીએ છીએ અને ભાગતા આવીએ છીએ.
સાહેબ બે પહુડાને માથે હાથ મેકીને એટલું કીધું કે બાપુ ભરાઈ જાઓ, દીકરી તે યાદ કોને કરી? હે હમણાં ભાગતા ભાગતા સુંદરીનો શેડો એક હાથે આમ ઊંચો કરીને કોને યાદ કરતી? મારી મારી જન્મ દેનારી જનેતાના પિયરની માલપા એક મેલડી બેઠી છે ને, એ મેલડીને યાદ કરી. સાહેબ ત્યાં તો મારી મેલડીએ બેઈને બથમાં લઈને એટલું કીધું કે બાપ એ દુનિયામાં તારી જનેતા નથી ને, પણ તારી જનેતાની માં હું માતા મેલડી. બે ભાઈ બેન દાંત કાઢો ને હવે હું આલું ને મારા ડગલે ડગલે બે હેલ્યા હો, પણ મારી ઓલો ખેડુ આવી જાય છે પટેલ તો મારશે. ગાંડી ધામા દુનિયાની માલપા જેને મેલડી હાથ મેકી દીધો હોય ને એ પટેલ નહીં, પણ કદાચ 25 ગામના ખેડુ આવે. અને જો તમારા રૂવાડાની સામે કોઈ એક રૂવાડું આમ નજર કરીને ખાંડું કરે અને આમાંના એકવી રૂવાડા નો ખેંચી લો તારી મોહાળું મેલડી.